મિત્રો, એક પિતાએ તેની લાડકભાઈ દીકરીને બચાવવા જે કર્યું તે આ કહાની સાંભળીને તમારા આંખોમાંથી આંસુ આવી જશે, જેથી કહાની છેલ્લા સુધી જોજો. કોર્ટમાં પિતા બોલે છે કે સાહેબ, હું આ સમાજમાં એક સારો નાગરિક ના બની શક્યો એનું મને હાલમાં પણ દુઃખ છે જ, તે પરંતુ એના કરતાં પણ વધુ આનંદ એ બાબતનો છે કે ભલે હું એક સારો નાગરિક બનવામાં નિષ્ફળ ગયો, પરંતુ એક પિતા તરીકેની ફરજ બજાવવામાં હું 100% સફળ થયો છું. પોતાની સાથે બનેલી ઘટના જણાવવાનું શરૂ કરતાં પહેલાં પરેશ બોલ્યો. કોર્ટમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. જાણે બધા લોકો પરેશ સાથે વાસ્તવમાં શું બન્યું હશે, તેના પર શું વીત્યું હશે એ જાણવા માટે આતુર હોય તેમ બધા પરેશને સામે જોઈ રહ્યા હતા. સ્થળ પરેશનું ઘર. સમય સાંજના 9 કલાક. પરેશ પોતાની દુકાન બંધ કરીને લગભગ રાત્રિના 9 વાગ્યાની આસપાસ ઘરે આવ્યો. ઘરે આવીને ઘરની બહાર રહેલો ડોરબેલ દબાવ્યો. એવામાં પરેશની પત્ની ઉર્મિલાએ દરવાજો ખોલ્યો. ઉર્મિલા થોડીક ચિંતિત હોય, થોડીક ગભરાયેલી હોય તેવી લાગી રહી હતી. જાણે થોડાક જ સમય પહેલાં તે રડી હોય તેવું લાગી રહ્યું હતું. અને એ બેધ્યાનપણે તેણે પાણીનો ખાલી ગ્લાસ પરેશને પીવા માટે આપ્યો. પરેશે પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હોય તેમ ઉર્મિલાનો હાથ પકડીને સોફા પર બેસાડતા બોલ્યો, ઉર્મિલા શું થયું? શા માટે તું આટલી ચિંતા કરો છો? ખબર નહીં, પરંતુ મારું હૃદય અત્યારે ગભરામણ અનુભવે છે, કારણ કે આપની પુત્રી માનસી રાતના 9 વાગ્યાનો હોવા છતાં પણ હજુ આવી નથી. નહીં તો દરરોજ 7 કે 7:30 તો આવી જ જાય છે. વધીને 8 વાગે એનાથી મોડીએ કદી આવી નથી. એની સાથે કંઈ અજુકતું કે અણબનાવ તો નહીં બન્યો હશે ને? પોતાની મૂંઝવણ પરેશને જણાવતા ઉર્મિલા બોલી, સારું, તું ચિંતા ન કરીશ, એ આવી જશે. કદાચ તેને ટ્યુશનમાં વધારે રોકાવું પડ્યું હોય એવું બની શકે, એ આવી જશે, માટે ચિંતા ના કરીશ. પણ પરેશ, મારો જીવ અત્યારે ખૂબ જ ગભરાય છે અને મને એવું લાગે છે કે જરૂર ને જરૂર આપણી માનસિક કોઈ મુસીબત કે આફતમાં ફસાઈ હશે. દોસ્તો, વિડીયો લાઇક કરી દેજો. તો તમે એકવાર એમના ટ્યુશનવાળા મહેતા સાહેબને પૂછી લો ને. ઓકે. આટલું બોલી પરેશે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢી મહેતા સાહેબને કોલ કર્યો. મહેતા સાહેબે જણાવ્યું કે માનસી તો મારા ક્લાસમાંથી 7 વાગ્યાની એની ફ્રેન્ડ રેણુકા જોડે જાડેજા સાથે નીકળી ગઈ છે. આ સાંભળી હવે પરેશના હૃદયના ધબકારા પણ વધવા લાગ્યા હતા. તેમ છતાં તે ઉર્મિલાને હિંમત આપી રહ્યો. ત્યારબાદ પરેશને પોતાના નાના ભાઈ નીરવને કોલ કરીને તેની પત્ની સંગીતાને લઈને તાત્કાલિક પોતાના ઘરે આવવા માટે જણાવ્યું. થોડીવારમાં નીરવ અને સંગીતા પરેશના ઘરે આવી ગયા. ત્યારબાદ પરેશે નીરવને આખી બાબત જણાવી અને ત્યારબાદ પરેશે બોલ્યો કે ઉર્મિલા, માનસી તો ટ્યુશન ક્લાસમાંથી 7 વાગ્યાની તેની ફ્રેન્ડ રેણુકા સાથે નીકળી ગઈ છે, માટે હું અને નીરવ અત્યારે માનસીને શોધવા માટે જઈ રહ્યા છીએ અને સંગીતા આઈ તારી સાથે રોકાશે. આટલું બોલી નીરવ અને પરેશ બાઇક લઈને માનસીને શોધવા માટે જાય છે. માનસીને શોધતા શોધતા લગભગ રાત્રિના 12 વાગી ગયા, પરંતુ માનસીનો કોઈ જ પતો લાગ્યો નહીં. હવે પરેશ પણ મનથી તૂટી રહ્યો હતો, કારણ કે અંતે તો પોતે પણ એક પુત્રીના પિતા જ હતા. આથી અંતે બનાવે વિચાર્યું કે માનસી હજુ સુધી ઘરે પાછી ફરી નથી, તો આ બાબતની ફરિયાદ આપણા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કરી દઈએ. ત્યારબાદ પરેશ અને નીરવ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે પહોંચે છે, પરંતુ ત્યાં જઈને જોવે છે તો તેને આશ્ચર્ય થાય છે, કારણ કે તે બંને પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા તેની પણ કોઈએ નોંધ લીધી નહીં અને બધા જ કર્મચારીઓ ક્રિકેટની ફાઇનલ મેચ જોવામાં વ્યસ્ત હતા, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા રમી રહ્યું હતું. આથી પરેશે ટેબલ પાસે જઈને એક વૃદ્ધ દેખાતા કોન્સ્ટેબલ પાસે ગયા અને મિસિંગ કમ્પ્લેન લખાવી છે તેવું જણાવ્યું. આથી પહેલાં વૃદ્ધ કોન્સ્ટેબલે પીઆઈ જયેશ નાયકને જાણ કરી ચાલુ મેચે બહાર આવવાનું થયું હોવાથી પીઆઈનો ગુસ્સો 7માં આસમાને પહોંચ્યો હતો. બોલો, અત્યારે શું આવ્યા છો? તોછડા અવાજે પીઆઈ નાયક બોલ્યા, સાહેબ, મારી દીકરી માનસી દરરોજ 7 વાગે ઘરે આવી જાય છે, વધીને 8 વાગે એથી મોડી ક્યારેય આવી નથી, જે હજુ સુધી ઘરે પરત ફરી નથી. ટ્યુશન ક્લાસમાંથી મહેતા સાહેબે જણાવ્યું કે માનસી તો અહીંથી 7 વાગ્યાની તેની ફ્રેન્ડ રેણુકા જોડે સાથે નીકળી ગઈ છે. તો તમે શું ઈચ્છો છો કે અમે અત્યારે આખા ગામમાં તમારી માનસીને શોધવા નીકળીએ? તો છડાટ ભર્યા અવાજે પીઆઈ નાયક બોલ્યો, ના સાહેબ, એનો કોઈ મતલબ નથી. મેં અને મારા ભાઈ નીરવે લગભગ આખું શહેર ફંગોળી નાખ્યું છે, પરંતુ માનસીનો કોઈ પત્તો ના મળ્યો. આથી અમે વિચાર્યું કે અહીં મિસિંગ કમ્પ્લેન લખાવી દઈએ. સારું, તો તમે અહીં મિસિંગ કમ્પ્લેન લખાવી દો, અમને કંઈ સમાચાર મળશે તો તમને જણાવીશું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. પીઆઈ નાયક ઉતાવળમાં હોય તેવી રીતે બોલ્યા. ત્યારબાદ બંને મિસિંગ કમ્પ્લેન લખાવીને પોલીસ સ્ટેશનની બહાર નીકળે છે. એવામાં પરેશના કાનમાં અમુક શબ્દો પડે છે જે પીઆઈ નાયક દ્વારા બોલાયા હતા.
હાલના મા બાપ આટલા બધા બેપરવાહ કેવી રીતે બની શકે? પોતાની છોકરીઓનું ધ્યાન રાખતા નથી, ક્યાં જાય છે, કોની સાથે જાય છે, ક્યારે જાય છે, આવી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. માનસી જરૂરથી કોઈ છોકરા સાથે લફરું કરીને ભાગી ગઈ હશે. જ્યારે પેલો છોકરો તેને છોડી મૂકશે અથવા રૂપિયા પૂરા થઈ જશે ત્યારે તે આપોઆપ જ ઘરે આવી જશે. એમાં આવી રીતે આખું ગામ માથે લેવાની કાંઈ જરૂર જ નથી. અહીં સરકારે અમને ગામના સંતાનોનું ધ્યાન રાખવા બેસાડ્યા હોય એવું લાગે છે. આ શબ્દ સાંભળીને પરેશને ખૂબ જ ગુસ્સો આવ્યો. થોડી વાર તો એવું જ થયું કે પીઆઈને તેની જ સર્વિસ રિવોલ્વરથી શૂટ કરી દઉં, પરંતુ એક દીકરીનો બાપ હોવાને લીધે પોતાનો ગુસ્સો મનમાં કોઈ એક ખૂણામાં જ દબાવી દીધો. સાહેબ, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ભલે સિંહની જેમ મૂછો મરડીને આંટા મારતો હોય, પરંતુ વાત જ્યારે પોતાની દીકરી પર પડેલ હોય કોઈ આફતની આવે તો તે ઢીલો પડી જ જાય છે, જેવી રીતે અત્યારે પરેશ ઢીલા પડી ગયો હતો. લગભગ પોલીસ સ્ટેશનની બહાર જ નીકળ્યો હશે એવામાં કોઈએ પરેશને બૂમ પાડીને બોલાવ્યો. પાછળ વળીને જોયું તો પેલા વૃદ્ધ કોન્સ્ટેબલ ઊભા હતા. તેણે નજીક આવીને કહ્યું કે સાહેબ, હું જાણું છું અને સમજું છું કે જ્યારે પોતાની યુવાન દીકરી જ્યારે ઘરે આવી રીતે પાછી ન ફરે અથવા મિસ થઈ જાય તો એક પિતા પર શું વીતતી હોય છે, કારણ કે હું પણ એક દીકરીનો બાપ છું. માટે હું તમને એક સાચી સલાહ આપું તો અહીંથી માત્ર 2 કે 3 કિમીના અંતરે આપણા વિસ્તારના ધારાસભ્યનું કાર્યાલય આવેલ છે અને કાર્યાલયની ઉપર જ તેનું ઘર છે. જો એ ભલામણ કરશે તો તમારો કેસ ઝડપથી સોલ્વ થઈ જશે. ત્યારબાદ પરેશ અને નીરવ બંને પેલા વૃદ્ધ કોન્સ્ટેબલનો આભાર માનીને તેને જણાવ્યા મુજબ પેલા ધારાસભ્યને મળવા ગયા. ત્યાં જઈને ધારાસભ્યને મળીને તેને બધી વિગતો જણાવી અને ધારાસભ્યએ જણાવ્યું કે હું શક્ય હશે એટલું ઝડપથી આ કેસ સોલ્વ કરાવું છું, પરંતુ તેનો આ જવાબ ડિપ્લોમેટિક હોય તેવું લાગ્યું અને તેના હાવભાવ પરથી એવું લાગી રહ્યું હતું કે તે માત્ર વોટ મેળવતો હોય તો જ મદદ કરે, પરંતુ હાલ તેને કોઈ મતની જરૂર હતી નહીં, કારણ કે તે હાલ ધારાસભ્ય તો હતો જ. આથી પરેશ અને નીરવ ધારાસભ્યની પરમિશન લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યા. મનમાં ઘણી બધી નિરાશા, હતાશા અને દુઃખો સાથે તે બનેવે ઘરે પાછા ફર્યા. ઉર્મિલા અને સંગીતાને જવાબ આપવા માટે તેમની પાસે કોઈ શબ્દો જ ન હતા. આ બાજુ પરેશના મનમાં પેલા પીઆઈ અને ધારાસભ્યએ કરેલા વર્તનને લીધે ખૂબ જ ગુસ્સો પણ ભરેલો હતો, પરંતુ હાલ પોતે પણ લાચાર હતા. આથી પરેશને ખ્યાલ આવી ગયો કે માનસીને મારે જાતે શોધવી પડશે. આ દુનિયામાં કોઈ કોઈને કારણે સ્વાર્થ વગર મદદ કરતું નથી. એટલી વારમાં પરેશ અને નીરવ ઘરે પહોંચે છે અને બધી વિગતો જણાવે છે અને ત્યારબાદ પરેશ નીરવને પોતાના ઘરે જવા માટે જણાવે છે અને સાથે સાથે જણાવે છે કે કંઈ કામ હશે તો હું ચોક્કસથી જણાવીશ. ત્યારબાદ નીરવ અને સંગીતા પોતાના ઘરે જવા માટે રવાના થાય છે. ઉર્મિલા રડી રડીને અડધી થઈ ગઈ હતી. હજુ પણ પરેશે કે ઉર્મિલા બંનેમાંથી કોઈએ પણ ખોરાકનો એક કોળિયો પણ ખાધો ન હતો. જાણે તે બંનેની ભૂખ મરી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. ઉર્મિલા પરેશના ખોળામાં માથું નાખીને એકદમ દુઃખી થઈને રડવા લાગી અને પરેશ પણ ઉર્મિલાના માથા પર હાથ ફેરવીને સાતત્વનાને હિંમત આપતો રહ્યો. એવામાં એકાએક પરેશનો ફોન રણક્યો, જેમાં ડિસ્પ્લે પર લખાયેલું હતું વિડીયો કોલ ફ્રોમ અનનોન નંબર. આથી પરેશે તરત જ કોલ રિસીવ કર્યો. જેવો વિડીયો કોલ રિસીવ કર્યો અને ડિસ્પ્લે પરનું દૃશ્ય જોયું તો જાણે પરેશ અને ઉર્મિલાના પગ નીચેની જમીન સરકી ગઈ હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે વિડીયો કોલમાં સામેની બાજુએ બીજું કોઈ નહીં પરંતુ પોતાના જીવ કરતાં પણ વધુ વાલી દીકરી માનસી જ હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. માનસીને ઢોરમાર મારવામાં આવેલ હોય તેવી રીતે તેના કપાળ અને ઓઠના ભાગેથી થોડુંક લોહી વહી રહ્યું હતું. આ જોઈને પરેશ અને ઉર્મિલાને ખૂબ જ દુઃખ થયું અને સાથે સાથે એ વાતનું આશ્વાસન મળ્યું કે પોતાની દીકરી જીવિત છે, તેને કાંઈ થયું નથી. પપ્પા, મને આ યવાનોથી બચાવી લો, આ લોકો ખૂબ જ ખરાબ છે, એ લોકો મને ખૂબ જ ઢોરમાર મારે છે અને મારી સાથે ઘણી વાર. માનસી આટલું માંડ બોલી ત્યાં જ કોઈ નકા પહેરેલા વ્યક્તિએ માનસીના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને કહ્યું કે સાંભળ, તું તારી દીકરીને સહી સલામત ઘરે પાછી લેવા માંગતો હોય તો કાલ રાત સુધીમાં 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી રાખજે. અને હા, ખબરદાર, જો તે આ બાબતની જાણ પોલીસને કરી છે. જો તું પોલીસને જાણ કરીશ તો પછી તને ક્યારેય તારી દીકરીનો ચહેરો ફરીવાર નહીં જોઈ શકીશ. આટલું બોલી પેલા નકાબવાળા વ્યક્તિએ વિડીયો કોલ કાપી નાખ્યો. બીજે દિવસે પરેશે આખો દિવસ પોતાની જે કંઈ બચત હતી તે બધી બચત અને ઘરમાં પડેલ કેશ ભેગા કર્યા તો 50 લાખ રૂપિયા થઈ ગયા અને તે પેલા કિડને પરના કોલની રાહ જોવા લાગ્યો. સાંજે 7 વાગ્યાની આસપાસ પેલા કિડને પરનો કોલ આવ્યો અને શહેરની બહાર આવેલા સ્મશાન પાસે રાતે 10 વાગે 50 લાખ રૂપિયા લઈને એકલા આવવા માટે જણાવ્યું.
પરેશે પણ પેલા કિડનેપરે જણાવ્યું તે મુજબ તે સમયે અને સ્થળ રાત્રિના 10 વાગે પહોંચી ગયો. થોડીવારમાં એક બ્લેક કલરની સ્કોર્પિયો કાર આવી જેમાં એક પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલી હતી નહીં. તેમાંથી 2 વ્યક્તિઓ ઉતર્યા જેને નકાબ વડે પોતાનો ચહેરો છુપાવેલો હતો અને ત્યારબાદ પરેશ પાસેથી 50 લાખ લઈને સ્કોર્પિયોમાં બેસી ગયા અને તારી દીકરી તારા ઘરે 11 વાગે આવી જશે એવું જણાવ્યું. ત્યારબાદ પેલી સ્કોર્પિયો કાર પૂર ઝડપે રસ્તા પર મારી મૂકી. મનમાં એક હાશકારો અનુભવતા પરેશ પોતાના ઘર તરફ જવા રવાના થયો. મનમાં વિચાર્યું કે 50 લાખ રૂપિયા પોતાની દીકરીથી સવિશેષ નથી, પૈસા તો આજ છે અને કાલે નથી, પરંતુ મારી લાડકી દીકરી માનસીથી કંઈ વધારે નથી. પરેશે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે ઉર્મિલા ઘરના દરવાજાની બહાર આવેલા દાદરા પર બેસીને પરેશ અને પોતાની દીકરી માનસીની રાહ જોઈ રહી હતી. પરેશને એકલો આવતો જોઈને ઉર્મિલાનો જીવ ગભરાવા લાગ્યો, પરંતુ પરેશે તેને સાત્વના આપતા જણાવ્યું કે આપણી માસી હમણાં જ થોડી વારમાં ઘરે આવી જશે. ત્યારબાદ પરેશ અને ઉર્મિલા બંને માનસીની રાહ જોવા લાગ્યા, પરંતુ બધું જ વ્યર્થ. 12 વાગ્યા, 1 વાગ્યો, પરંતુ માનસી ઘરે આવી નહીં. આથી ઉર્મિલા જાણે એકદમ ભાંગી પડી હોય તેમ ધ્રુસકે રડવા લાગી. હવે પરેશ પણ હિંમત હારી રહ્યો હતો, પોતે પણ હાલમાં અંદરથી તો સાવ ભાગી જ ગયો હતો, સાવ હિંમત હારી ગયો હતો, પરંતુ એક પુરુષ કે એક પિતા ઈચ્છતા હોવા છતાં પણ ક્યારેય જાહેરમાં રડી શકતા નથી. તેને વિચાર્યું કે જો હું અત્યારે રડીશ તો પોતાના ખભે માથું નાખીને રડતી ઉર્મિલાને કોણ હિંમત આપશે. આથી તેણે રડવાને બદલે પોતાના તેજ મગજનો ઉપયોગ કરીને કંઈક વિચારવા લાગ્યો. થોડું વિચાર્યા પછી લગભગ રાત્રિના 1 કલાકની આસપાસ પરેશે પોતાનું બાઇક લઈને નીકળે છે અને ઉર્મિલાને પોતાના મકાનની બાજુમાં રહેતા પાડોશીમાં ઘરે મૂકી આવે છે અને પોતાની બાઇક શહેરમાંથી બહાર નીકળતા હાઈવે તરફ દોડાવી મૂકે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. બીજા દિવસે સવારે છાપામાં અને ટીવીમાં બ્રેકિંગ ન્યૂઝ આવેલ છે કે શહેરના પરેશ જાની નામના વ્યક્તિએ ઠંડા કલેજે એક વ્યક્તિની નિર્દયતા અને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દીધો છે, જેની આજે વહેલી સવારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધારદાર કટાર સાથે ધરપકડ કરી છે. એવામાં કોર્ટના ન્યાયાધીશ વિનયસિંહ જાડેજા પરેશને અધવચ્ચે અટકાવતા પૂછ્યું કે તને માનસી પછી મળી કે નહીં, માનસીને કોને કિડનેપ કરી હતી, તેને માનસી ક્યાં છે તે કેવી રીતે ખબર પડી, તે જે વ્યક્તિનું ખૂન કર્યું છે એને આ કેસ સાથે શું લેવા દેવા છે. ત્યારબાદ પરેશ જણાવે છે કે પેલા કિડનેપરને રૂપિયા આપીને આવ્યા બાદ હું અને ઉર્મિલા જ્યારે માનસીને ઘરે પાછી આવે તેની રાહ જોઈ રહ્યા હતા, એવામાં મારા મનમાં વિચાર આવ્યો અને મારું મગજ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારવા લાગ્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી મને એકાએક યાદ આવ્યું કે જ્યારે માનસી સાથે વિડીયો કોલમાં પહેલી વાર વાત થઈ હતી ત્યારે માનસીની પાછળ એક મિરર અરીસો હતો જેમાં લાલ કલરના અક્ષરે RE લખેલું હતું અને માનસીના અવાજની સાથે સાથે મને કંઈક બીજો અવાજ પણ સંભળાયો હતો, જે ટ્રેનની વિશાલ અને એન્જિનનો અવાજ હતો. આથી મને યાદ આવ્યું કે આપણા શહેરથી 4 કિમી દૂર રોયલ એન્ફિલ્ડનો શોરૂમ આવેલો છે, જેના પર લાલ રંગનું શાઇનિંગ બોર્ડ લગાવેલું હતું જેના પર RE એવું લખેલું હતું અને તેની એકદમ બાજુમાં એક રેલવે ફાટક આવેલી છે. આથી મને ખ્યાલ આવી ગયો કે આ લોકોએ માનસીને કિડનેપ કરીને ક્યાં રાખી હશે. આથી હું તે જગ્યાએ ગયો તો ત્યાં રોયલ એન્ફિલ્ડના શોરૂમ અને ફાટક વચ્ચે એક વર્ષો જૂનો સ્ટોરરૂમ આવેલો હતો જે વેસ્ટર્ન રેલવેના અંડરમાં આવતો હતો. આથી મારી જે શંકા હતી તે હકીકતમાં પરિણમી. આથી હું હિંમત કરીને સ્ટોરરૂમ તરફ દોડ્યો. તેનો દરવાજો બહારથી બંધ હતો, લોક કરેલો હતો નહીં. આથી હું હિંમત કરીને દરવાજો આગળ વધ્યો, પરંતુ એ દરવાજાની થોડાક આગળ જતાં જ મારી બધી જ હિંમત તૂટી ગઈ. કોઈ ધારદાર હથિયારનો ઘા પડવાથી જેટલો દુખાવો થાય તેનાથી પણ વધુ દુખાવો હું અનુભવી રહ્યો હતો, કારણ કે આ પ્રહાર સીધો જ મારા હૃદય પર પડેલ હતો. જાણે એકાએક દુઃખનો ડુંગર પોતાના પર તૂટી પડ્યો હોય એવું લાગી રહ્યું હતું, કારણ કે પરેશ જેવો દરવાજાની અંદર પ્રવેશ્યો કે તરત જ તેની નજર માનસી પર પડી જે સ્ટોરની અંદર આવેલા લોબી જેવા ભાગમાં પડેલ હતી. બસ ફરક માત્ર એટલો જ હતો કે આ ખિલખિલાટ કરતી માનસી એકદમ નિશબ્દ બની ગઈ હતી, કારણ કે તેના શરીરમાંથી જીવ ક્યારનો નીકળી ગયો હતો. પરેશના પગલાં માનસી તરફ ઉપડી રહ્યા ન હતા, છતાં હૃદયે અને મનને મનાવીને તે આગળ વધ્યો અને માનસીને પોતાના બંને હાથમાં ઉચકીને માનસી બેટા એવી એક ચીસ પાડી. એવામાં માનસીના હાથમાં એક કાગળ હતો. આથી તે કાગળ ખોલીને પરેશે વાંચ્યું તો તે સુસાઇડ નોટ હતી જે માનસીને પહાડ જેવી હિંમત રાખવાવાળો પરેશ એક જ ક્ષણ
ક્ષણમાં ભાગી પડ્યો, જેમાં લખેલું હતું કે પપ્પા, આ ચિઠ્ઠી તમને જ્યારે મળશે ત્યારે હું કદાચ હું આ દુનિયાને કાયમ માટે વિદાય આપીને જતી રહી હોઈશ. જે દીકરીને તમે પરણાવીને વિદાય આપવા માંગતા હો, એ દીકરી આવી રીતે વિદાય લે એ તમને કદાચ નહીં ગમ્યું હશે, પરંતુ મારી હાલત કે પરિસ્થિતિ એવી હતી કે હું તમને કે મમ્મીને મોટું બતાવી શકું એમ નથી. કારણ કે એ લોકો જ્યારે તમારી પાસેથી રૂપિયા લઈને આવ્યા ત્યારે તેણે મારી પર 2-3 વાર બહેરમીથી ગુજાર્યો, અને મારા પર ગુજારનાર બીજા કોઈ નહીં પરંતુ નિખિલ અંકલ અને અમારી સ્કૂલના પ્રિન્સિપાલ રાજના સર જ હતા. તમે અને મમ્મી તો મને 100% સ્વીકારી લેશો, પણ આ સમાજ મને ક્યારેય નહીં સ્વીકારે. આ સમાજ ત્યારબાદ તમને ક્યારેય શાંતિથી જીવવા નહીં દે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, અને મેના ટોના માર્યા કરશે જેથી તમે દરરોજ જીવતે જીવતા મૃત્યુ પામી રહ્યા હોય એવું અનુભવશો, જે તમારી દીકરી માનસીને ક્યારેય નહીં ગમે. માટે તમારે આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે માટે હું અહીંથી મારી લાઈફ ટૂંકાવી રહી છું. બાય, મને માફ કરજો પપ્પા, તમારી અને મમ્મીની વહાલી દીકરી માનસી, અને મમ્મીને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. આ માનસીને પરેશ નાના બાળકની જેમ રડ્યો. એવામાં તેનું ધ્યાન માનસીના જમણા હાથ પર પડી. માનસીના જમણા હાથની મુઠ્ઠીમાં એક ઘડિયાળ હતી. આથી પરેશે એ ઘડિયાળ માનસીના હાથમાંથી છોડાવી જોયું તો આ ઘડિયાળ ક્યાંક જોયું હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ ક્યાં કોની પાસે જોઈએ યાદ નહોતું આવી રહ્યું. એકાએક પરેશને યાદ આવ્યું કે આ ઘડિયાળ પરેશે તેના દૂરના એક મિત્ર નિખિલના હાથમાં જોઈ હતી. નિખિલ પરેશને મળવા અવારનવાર ઘરે આવતો હતો. પરેશનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. જાણે એક જ પળમાં તેને હસતો ખેલતો પરિવાર તબાહ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું. જેવી રીતે દેવોના દેવ એટલે કે ભોળાનાથે સતીનો મૃતદેહ જોઈને ગુસ્સે ભરાઈને જેવી રીતે તાંડવ કર્યો હતો, તેવી જ રીતે અહીં પોતાની જ દીકરીને આવી હાલતમાં જોઈ પરેશ જાણે તાંડવ કરવાનો હોય તેવું લાગી રહ્યું હતું. આથી પરેશ તરત જ નિખિલના ઘરે ગયો. વહેલી સવારના લગભગ 4 વાગ્યા હશે. ઉનાળાનો સમય હોવાથી નિખિલ પોતાના ઘરે અગાસી પર જાણે તે દિવસે તેને કંઈ ગુનો કર્યો જ ના હોય તેવી રીતે ઘરમાં કોઈને પાસ ન થાય તેવી રીતે જમીને અગાસી પર સૂઈ ગયો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કંજુસાઈ ના કરશો. પરેશ જાણતો હતો કે ઉનાળા દરમિયાન નિખિલ અગાસીમાં જ સૂએ છે. આથી એકદમ ગુસ્સામાં લાલગુલ હાથમાં કટાર લઈને નિખિલના ઘરની પાછળના ભાગેથી અગાસી પર ચડ્યો, અને જેવી રીતે એક સિંહ પોતાના શિકાર પર તૂટી પડે તેમ પરેશ નિખિલ પર તૂટી પડ્યો અને કટારના એક પછી ઘા મારવા લાગ્યો. આ દરમિયાન નિખિલે પરેશની ઘણીવાર માફી પણ માંગી, અને માફી માંગતા નિખિલ બોલ્યો કે પરેશ, મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. માનસી તો અમારા માણસો દ્વારા ભૂલથી કિડનેપ થઈ ગઈ હતી. ખરેખર તો અમે સિટી જજની છોકરી રેણુકા જાડેજાને કિડનેપ કરવા માંગતા હતા, પરંતુ પરેશે નિખિલની એક પણ વાત કાને ના ધરી અને એક પછી એક ઘા મારવા જ લાગ્યો. જ્યાં સુધી નિખિલના શરીરમાં જીવ હતો ત્યાં સુધી પરેશ કટારના એક પછી એક ઘા મારતો રહ્યો. જેવા નિખિલના શરીરમાંથી પ્રાણ નીકળ્યો તેવો તરત જ પરેશે જે રસ્તે સી અગાસી પર આવ્યો હતો તે જ રસ્તે પાછો જતો રહ્યો. સવારના 5 વાગ્યાની આસપાસ હાથમાં તરબોળ થયેલ કટાર લઈને રસ્તામાં ચાલી રહ્યો હતો, જેમાંથી ટીપા હજુ પણ પડી રહ્યા હતા. આંખોમાં હજી પણ ગુસ્સો જ હતો. પોતે ક્યાં જઈ રહ્યો છે તેના વિશે પરેશે કશું જાણતો પણ ન હતો. મનમાં હજુ પણ કંઈક વિચારી રહ્યો હતો. એવામાં પોલીસની પેટ્રોલિંગ કરી લેલી ગાડી સામેથી આવીને પરેશને આ હાલતમાં જોઈ કેદ કરીને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા, અને ત્યારબાદ પોલીસે પરેશને આપેલી માહિતીના આધારે માનસીના મૃતદેહ તેના ઘરે પહોંચાડ્યો, અને હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે માનસીના મૃતદેહની અંતિમ વિધિ પણ કરવામાં આવી, જેમાં પરેશને પણ હાજરી આપવા માટે પોલીસ કર્મીઓ દ્વારા લઈ જવામાં આવેલો હતો. જ્યારે એક પિતા પોતાની દીકરીને બચાવવા માટે કે તેના પર આવો પાશવી કે બેરમીથી ગુજારનારને સજા આપવા માટે જ્યારે હથિયાર ધારણ કરે છે ત્યારે કેટલી હદ સુધી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે તે બતાવી દીધું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. કોર્ટમાં બેસેલા બધા જ લોકોની આંખોમાં આંસુ આવી ગયા અને સૌ કોઈને પરેશ પર દયા આવવા લાગી. કોર્ટ ચાલુ થઈ ત્યારે લોકો જેને કુંકાર ગુનેગાર માની રહ્યા હતા તે તો દુનિયાનો એક શ્રેષ્ઠ પિતા તરીકે બધાની નજરોમાં છવાઈ ગયો. તો પણ તારે એ બાબતમાં ધ્યાન રાખવી જોઈએ કે આ સમાજમાં કાનૂન અને કાયદાઓ પણ છે. ત્યારે કાનૂન હાથમાં નહોતું લેવાનું અને કાયદાનો ભંગ પણ નહોતો કરવાનો, પરંતુ આમ કરવાથી તને સજા તો મળશે જ.
ન્યાયાધીશ વિનયસિંહ થોડાક નરમ પડતા બોલ્યા, સાહેબ તમે કયા કાનૂન અને કાયદાની વાત કરો છો? એ જ કાનૂન કે જેની પાસે હું અડધી રાતે મદદ માંગવા ગયો હતો અને એ ક્રિકેટ મેચ જોવાનું વ્યર્થ હતું, અને કાયદાઓ કે જેનું રક્ષણ અને પાલન કરનાર અને કરાવનાર ધારાસભ્ય પોતાના વોટ ભેગા કરવામાં જ વ્યર્થ હતા. જો સાહેબ મને યોગ્ય સમયે કાનૂન અને કાયદો મદદરૂપ થયા હોત તો મારે કદાચ હથિયાર ઉઠાવવાની જરૂર જ ન પડી હોત. મારી પાસે કોઈની મદદની આશા ન હોવાથી જ મેં આ પગલાં ભર્યા, અને જો હું બીજા બધાની માફક ઘર પર હાથ પર હાથ ધરીને બેસી રહ્યો હોત તો મારી દીકરીના ગુનેગારને તેના કર્મોની સજા ક્યારેય પણ ના મળી હોત. પરેશ ગર્વ સાથે બોલ્યો, તો પણ તને સજા તો થશે જ. તે સાહેબ, મેં અગાઉ જ કહ્યું કે હું આખી બાબત મારા બચાવ માટે નથી જણાવતો, પરંતુ અહીં બેસેલા દરેક પિતાને પોતાની દીકરી સાથે પણ આવું બની શકે તે જાણી શકે, અને ક્યારેક કાયદાનું રક્ષણ કરનાર જ ભક્ષક બને છે તે જાણી શકે. બીજું કે સાહેબ, હું તમને હજુ પણ એક વાત જણાવવા માંગુ છું. હા, જણાવ. પરેશ સાહેબ, તમે બ્લડ પ્રેશરની દવા લેતા હો તો લઈ લેજો, તમારી ખુરશી મજબૂત પકડી લેજો, કારણ કે આ વાત જ એવી છે. ખરેખર વાસ્તવમાં તો માનસીએ લોકોને ટાર્ગેટ બનાવી જ ના હતી, પરંતુ ખરેખર તો એ લોકો રેણુકા જાડેજા એટલે કે બીજું કોઈ નહીં, તમારી જ પોતાની દીકરીને જ કિડનેપ કરવાના હતા અને તમારી પાસેથી મોટી રકમ વસૂલવા માંગતા હતા. પરંતુ રેણુકા અમે માનસીએ એક સરખા જ યુનિફોર્મ પહેરેલા હતા, અને એ લોકો જ્યારે કિડનેપ કરવા આવ્યા ત્યારે રેણુકા રોડ ક્રોસ કરીને આઈસ્ક્રીમ લેવા માટે ગઈ, અને ભાડાના કિડનેપરે માનસીને રેણુકા સમજીને કિડનેપ કરી લીધી. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો અત્યારે જ તમારા ઘરે ફોન કરીને રેણુકાને પૂછો કે તે આઈસ્ક્રીમ લેવા માટે ગઈ હતી પછી શું થયું હતું. આ વાત સાંભળી વિનયસિંહ જાડેજા કે ન્યાયાધીશની ખુરશીની શોભાવી રહ્યા હતા તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા, હૃદયના ધબકારા વધી ગયા. કપાળના ભાગે એસી ચાલુ હોવા છતાં પણ વિનયસિંહના કપાળના ભાગે પરસેવાના ટીપા બાજી ગયા. આથી વિનયસિંહે પોતાના ટેબલ પર રહેલ પાણીનો ગ્લાસ એક જ શ્વાસમાં પી ગયા અને તરત જ પોતાનો ફોન કાઢીને ઘરે કોલ કરીને રેણુકાને ફોન આપવા જણાવ્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને જ્યારે રેણુકાને આ બનાવ વિશે પૂછવામાં આવી ત્યારે રેણુકાએ વિગતો જણાવતા કહ્યું કે પપ્પા, હું જ્યારે આઈસ્ક્રીમ લેવા ગઈ ત્યારે માનસી રોડની પેલી બાજુ ઊભી હતી. આ પહેલાં અમારે થોડુંક વધારે મોડું થઈ ગયું હોવાથી માનસી ખૂબ જ ચિંતિત હતી. હું જ્યારે આઈસ્ક્રીમ લઈને પાછી ફરી તો મેં જોયું કે માનસી જે જગ્યાએ ઊભી હતી ત્યાં હતી નહીં. આથી મેં વિચાર્યું કે કદાચ વધારે મોડું થતું હોવાથી પોતાના ઘરે ચાલી ગઈ હશે. રેણુકાએ નિર્દોષ ભાવે બધું જણાવી દીધું. કોલ ડિસ્કનેક્ટ કર્યા બાદ ખુદ વિનયસિંહને આંખમાં આંસુ આવી ગયા અને પોતે પરેશને બેગુના જાહેર કરવા માંગતા હતા, પરંતુ પોતે કાયદા અને કાનૂનથી બંધાયેલા હોવાથી એવું કરી શકતા ન હતા. સાહેબ, હજુ પણ હું આ કોર્ટ સમક્ષ એક વાત વધુ રજૂ કરવા માંગુ છું. આ કેસમાં નિખિલ તો ગુનેગાર હતો જ, તે જેને મેં મારા હાથે જ સજા આપી, પરંતુ હું કેદ થઈ ગયેલો હોવાથી બીજા ગુનેગારને સજા આપી શક્યો નથી. પણ જો તમે ધારો તો એને સજા આપી શકો છો. એ ગુનેગાર હાલ આ જ કોર્ટમાં છે, જેનું નામ છે મિસ્ટર રાજનાથન, પ્રિન્સિપાલ ઓફ સનરાઈઝ સ્કૂલ. પરેશે આટલું બોલ્યો એટલી વારમાં તો લોકોની વચ્ચે બેસેલ રાજનાથન ભાગવા લાગ્યો, પરંતુ કોર્ટમાં હાજર પોલીસ અધિકારીઓએ તેને તરત જ પકડી પાડ્યો. ત્યારબાદ રાજનાથને કોર્ટને આખી બાબત જણાવી અને કહ્યું કે હું અને નિખિલ છેલ્લા એક વર્ષથી આવું કરી રહ્યા હતા. મારી કોલેજમાં જે મોટા મોટા અધિકારીઓના છોકરાઓ ભણી રહ્યા હોય છે તેને નિખિલની મદદથી કિડનેપ કરીને તેમના ઘરના સભ્યો પાસેથી અમે મોટી રકમની માગણી કરતા હતા, અને અમને રકમ મળે એટલે અમે કિડનેપ કરેલા સંતાનને છોડી મૂકતા હતા. પરંતુ માનસીએ પોતાનો જીવ ગુમાવવા છતાં પણ અમારા આખા પ્લાનની પોલ ખોલી નાખી, અને પરેશે પણ એટલો બુદ્ધિશાળી, ચતુર અને હોશિયાર નીકળ્યો કે એક રોયલ એન્ફિલ્ડના સિમ્બોલથી અને ટ્રેનના અને તેની વિસલના સાઉન્ડ માત્રથી અમારી જગ્યા એટલે કે અમારા અડ્ડા સુધી મગજ વાપરીને પહોંચી ગયો. દોસ્તો, વિડીયો લાઇક કરી દો અને આખા પ્લાનની પોલ ખોલી નાખી અને નિખિલને મોતને ઘાટ ઉતારી દીધો. આથી હું ગભરાઈ ગયો એટલે આ કેસનો ફોલોઅપ લેવા માટે હું આવી રીતે ચૂપકીથી કોર્ટની મુલાકાત લેતો રહ્યો. આટલું બોલી નાથરાજન પોતાનું કપાળ પકડીને રડવા લાગ્યો. ત્યારબાદ ન્યાયાધીશ વિનયસિંહ જાડેજાએ પોતાનો નિર્ણય કે પરેશને ફરમાવેલા સજામાં સુધારો કરતા કહ્યું કે મિસ્ટર રાજનને આવું હીનકૃત્ય કરવા બદલ આ કોર્ટ તેને આજીવન કેદની સજા ફટકારે છે અને પરેશને 10 વર્ષની સખત કેદ ફટકારવામાં આવે છે, અને આની સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ પોતાની ફરજો પૂરી નિષ્ઠાથી બજાવવા માટે વોર્નિંગ આપવામાં આવે છે, અને PI જયેશ નાયકને પોતાની ચાલુ ફરજ દરમિયાન આવી ઘોર બેદરકારી દાખવવા બદલ સર્વિસમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવાના આથી આદેશ કરવામાં આવે છે.
પોતાની આંખમાં રહેલા આંસુઓ લૂંટતા ન્યાયાધીશ વિનયસિંહ જાડેજા બોલ્યા, કોર્ટ શરૂ થઈ ત્યારે જ આ બધા દઢપણે એવું માનતા હતા કે પરેશને એટલે કે આવા કુંકાર ગુનેગારને ફાંસીએ સજા થવી જોઈએ, તે બધા જ વ્યક્તિઓ જ્યારે પરેશને પોલીસ કર્મચારીઓ કોર્ટની બહાર લઈ જઈ રહ્યા હતા તેને માન આપવા કે તેના માનમાં પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને બધા જ લોકો પરેશને સલામી કરવા લાગ્યા. મિત્રો, આપણી લાઈફમાં પણ ક્યારેક એવું બનતું હોય છે કે ક્યારેક આપણે આપણી નજીક રહેલા લોકો પર એટલો બધો આંધળો વિશ્વાસ મૂકી દેતા હોઈએ છીએ કે આપણે એવું સપનામાં પણ વિચારેલું ના હોય કે આપણી અથવા આપણા સંતાન સાથે આવું અપકૃત્ય કરશે, જેવું નિખિલે અને રાજનાથને માનસિંહ સાથે કર્યું. અને પરેશની જગ્યાએ આ દુનિયાનો કોઈ પણ બાપ હોય પોતાની દીકરી સાથે આવું કૃત્ય કરનારને સજા મળે તેવું ઈચ્છતો જ હોય છે, પરંતુ જ્યારે એને આપણા સમાજના કાનૂન અને કાયદાઓ તરફથી મદદ નથી મળતી ત્યારે એક પિતા તરીકે પરેશે જે કર્યું તે યોગ્ય ગણાય ખરું. કદાચ જો પરેશને કાયદા અને કાનૂનની પૂરતી મદદ મળી હોત તો પરેશને આવા પગલાં લેવાની જરૂર પડી ન હોત. દોસ્તો, તમને શું લાગે છે એ કોમેન્ટ્સમાં તમારો અભિપ્રાય જણાવજો અને કોમેન્ટ્સમાં જય શ્રી ગોગા મહારાજ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરજો, ચેનલ